અસામાજિક તત્વોના ત્રાસમાં વધારો થયો છે. મોડી રાત્રે કનૈયા હોટલ ખાતે અસામાજિક તત્વોએ મારામારી કરી ચા પીવા બાબતે બબાલ થતા અજાણ્યા વ્યક્તિ પર છરી વડે હુમલો કરાયો ત્યારે અસામાજિક તત્વોના ત્રાસની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 3 થી 4 લોકો હુમલો કરતા પણ જોવા મળ્યા છે. મહત્વની વાત એ છે કે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને રાજકોટમાં પોલીસ શું કરી રહી છે તે સૌથી મોટો સવાલ છે. અને પોલીસનો કોઈ ડર અસામાજિક તત્વોને ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાજકોટમાં જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે અને અસામાજિક તત્વોનો ત્રાસમાં વધારો થયો છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા શનિ ભૈયડ પાસેથી. શનિ, જે રીતે રાજકોટમાં અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે તમને રાજકોટ પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો. મિથુન, જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટના સાપર વેરાવળ નજીક નેશનલ હાઇવે ઉપર કનૈયા હોટલ ખાતે રાત્રિના સમય અવારા તત્વો બેફામ બન્યા છે. કેટલાક અસામાજિક તત્વોએ ચા પીરેલ વ્યક્તિને બોલાચાલી કરી માર માર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવી રહ્યા છે. રાજકોટમાં દિવસે ને દિવસે આવા અસામાજિક તત્વો જાણે ખોફ ફેલાવી રહ્યા તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને સીસીટીવીના માધ્યમથી જોઈ શકાય છે કે જાહેરમાં એક વ્યક્તિને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. જી મિતુ. જી જી, આભાર શનિ માહિતી આપવા બદલ.